સુરત આરટીઓ કચેરીમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદના આરટીઓએ પૂછ્યું કે લાયસન્સ બનાવી આપશો? ટાઉટે કહ્યું ફોર વ્હીલર કે ટુ વ્હીલરનું જોઈએ છે. સુરત આરટીઓમાં અમદાવાદ આરટીઓનું આકસ્મિક ચેકિંગ, સીઓટીમાં રિપોર્ટ. સુરતના આરટીઓમાં ટાઉટોના હસ્તક્ષેપનું દૂષણ વર્ષોથી યથાવત છે, ત્યારે બે ટાઉટ વચ્ચે થયેલી ચપ્પુબાજીને બાદ સોમવારે અચાનક અમદાવાદના આરટીઓ અને એઆરટીઓ સહિતના અધિકારીઓ સિવિલ ડ્રેસમાં સુરત આરટીઓ આવી પહોંચ્યા હતા. બહાર ફરતા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હતી. બે વ્યક્તિ અંગે સીઓટીમાં રિપોર્ટ કર્યો હતો. અમદાવાદ આરટીઓ દેસાઈ સહિતના અધિકારીઓ પહેલા આરટીઓ બહાર ફોર વ્હીલર લઈ કામકાજ કરતા કેટલાક ટાઉટોને પૂછ્યું હતું કે લાયસન્સ બનાવશો? તો તેમણે કહ્યું હતું કે ફોર વ્હીલર કે ટુ વ્હીલરનું જોઈએ છે. બાદમાં તેઓ એક કચેરીમાં ગયા હતા અને ગતિવિધિની તપાસ કરી હતી, જ્યાં બે વ્યક્તિ શંકાસ્પદ જણાતા બંનેએ ચેમ્બરમાં લઈ જઈ આઇડેન્ટિટી માંગી હતી. બંને પોતાના આઇડેન્ટિટી આપતા રિપોર્ટ તૈયાર કર્યો હતો. અધિકારીઓ ચિંતન અને હરેશ નામના બે વ્યક્તિઓની પૂછપરછ કરી હતી અને બે જાણવાનો પ્રયાસ કર્યો હતો કે બંને અનધિકૃત એજન્ટો તો નથી ને. જો કે હરેશ ડીલર વતી કામ કરતો હોવાનું કહી ઓળખપત્ર બતાવ્યું હતું અને ચિંતને પોતાના ફાઇનાન્સરોનો માણસ હોવાનું કહ્યું હતું. અમદાવાદથી આવેલા અધિકારીઓ બંને પાસેના કાગળો આરટીઓ હાર્દિક પટેલને આપીને તપાસ કરવા કહ્યું હતું. આખા મામલે અમદાવાદના આરટીઓ સીઓટીમાં રિપોર્ટ કર્યો હોવાનું જાણવા મળે છે. અમદાવાદ આરટીઓએ સુરતમાં શા માટે ચેકિંગ કરવું પડ્યું? 27 જુલાઈની બપોરે આરટીઓમાં ગેટ નંબર 1 પર બનેલી ઘટનામાં 18 જણ પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની સીઓટીએ નોંધ લીધી હતી, જેમાં મોહમ્મદ નિઝામ સાબિર શેખ, તેના સાળા યુસુફ અલ્તાફ શેખ સહિત 4 લોકો સામે ફરિયાદ આપી જણાવ્યું હતું કે તેની પાસે કસ્ટમરના દસ્તાવેજો હતા અને યુસુફ લાયસન્સ બનાવવા માટે આપ્યા હતા. 7 થી 8 લોકોના પૈસા યુસુફને આપ્યા હતા. ગ્રાહકોનું કામ ન થતાં વિવાદ થયો હતો અને આરોપી ટાઉટે ફરિયાદ ટાઉટ પર છરાથી હુમલો કર્યો હતો.